ગામડાઓ વિશે સાંભળતા જ આપણને કાચા રસ્તાઓ, ખેતરો, પશુઓ તેમજ કાચા ઘરો યાદ આવે છે, ખરું ને? પરંતુ હવે ગામડાઓનું સ્વરૂપ બદલાયું છે. પાકા રસ્તાઓથી લઈને હર ઘર નળ સે જલ જેવી સુવિધાની સાથે સતત વીજળી અને ઇન્ટરનેટની સુવિધાઓ પણ મળી રહી છે અને ગામડાઓના વિકાસને વધુ આગળ વધારવા માટે ગોબરધન યોજના શરૂ કરવામાં આવી હતી. इस गोबरधन योजना का उद्देश्य है गांवों को स्वच्छ बनाना और पशुओं के गोबर और खेतों के ठोस अपशिष्ट पदार्थों को कंपोस्ट और बायोगैस में परिवर्तित कर उससे धन और ऊर्जा जनरेट करना. आ योजना थी ग्रामीण क्षेत्रों ने अनेक लाभों मळशे, गामडाओं ने स्वच्छ राखवामां मदद मळशे, तेमज पशु स्वास्थ्य सारू रहेशे अने उत्पादकता पण वधशे. બાયોગેસથી રસોઈ કરવામાં અને લાઇટિંગ માટે ઉર્જાની બાબતમાં આત્મનિર્ભરતા વધશે. ખેડૂતો તેમજ પશુપાલકોની આવકમાં પણ વધારો થશે. વેસ્ટ કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન, બાયોગેસના વેચાણ વગેરે માટે રોજગારીની નવી તકો સર્જાશે. આવો જાણીએ ગુજરાતમાં ક્યાં આ યોજના શરૂ કરાઈ છે. તાપી જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગોબરધન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે ડોલવણ તાલુકાના 5 ગામોમાં 200 લાભાર્થીઓ પાસેથી આ ગોબરધન પ્રોજેક્ટની સુંદર રીતે શરૂઆત કરવામાં આવી છે. ખૂબ જ સરળ અને અસરકારક આ પ્રોજેક્ટ છે. આ યોજનાની યોગ્ય વ્યવસ્થા માટે એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પણ બનાવાયું છે, જે ખેડૂતોને સીધા ગ્રાહકોની સાથે જોડશે, જેથી ખેડૂતોને છાણ અને એગ્રીકલ્ચર વેસ્ટની યોગ્ય કિંમત મળી શકે. 200 લાભાર્થીઓને ત્યાં બાયોગેસ મંજૂર થયેલા છે. એ પૈકી 148 કામો પૂર્ણ થઈ ગયેલા છે. 52 કામો પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાના છે. સરકાર તરફથી એક જ સ્લેબમાં લાભ મળી જાય છે. કન્વર્જન્સનું કામ છે મનરેગા અંતર્ગત 12,000 રૂપિયા અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 25,000 રૂપિયા, 5,000 લાભાર્થીનો લોકફાળો. આમ ટોટલ 42,000 યુનિટ કોસ્ટ થાય છે. સામાન્ય રીતે પશુપાલક કુટુંબો પાસે 3-5 પશુઓ હોય અને એના છાણ અને અન્ય જૈવિક જે કચરો હોય એ છાણ અને જૈવિક કચરાને આ બાયોગેસ પ્લાન્ટની અંદર ગેસમાં રૂપાંતરિત થાય છે અને સાથે સાથે ખૂબ જ ઊંચી ગુણવત્તાવાળું ખાતર, જેને સ્લરી કહેવામાં આવે છે, એનો પણ આની અંદર એક બાય પ્રોડક્ટ તરીકે મળે છે. ખેડૂતો અને પશુપાલકો આ બાયોગેસના એલપીજીના પર્યાય તરીકે વાપરે છે અને 3-5 કુટુંબોના સભ્ય ધરાવતું કુટુંબ એ સવાર સાંજ 2-2.5 કલાક આ ગેસનો પુરવઠો એમને મળે છે, એટલે એમને એલપીજીના ખર્ચમાંથી પણ આમાંથી ખૂબ મોટી રાહત થઈ છે. સાથે સાથે છાણ અને જૈવિક કચરાનો આમાં ઉપયોગ થતો હોવાથી આરોગ્ય અને પર્યાવરણલક્ષી પણ એક સારી એમાં સફળતા મળી છે. વર્તમાન સમયમાં ખેડૂતની આવક સંપૂર્ણપણે પાકની ઉપજ ઉપર આધારિત છે, પરંતુ આ યોજના તેમની આવક વધારવામાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે અને તેમની જીવનશૈલી પણ સુધરી રહી છે. ઘર વપરાશની અંદર પણ હું છે કે પશુપાલન મેં પાળેલા છે. પશુપાલનમાંથી અમે જે છાણ 2 ટાઈમ નાખતા છે એ છાણ નાખીએ અને સવાર સાંજ હું સારી રીતે રસોઈ પણ બનાવું છું અને લાકડાનો વપરાશ પણ મારો ઓછો થાય છે. વર્ષ 2018-19ના બજેટમાં 115 જિલ્લાઓને પસંદ કરાયા હતા, જ્યારે આ વર્ષના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગોબરધન યોજના પર ભાર મૂક્યો હતો અને વધુ 500 નવા પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી હતી. ગોબરધન સ્કીમ, ધીસ વિલ ઇન્ક્લુડ 200 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ્સ, ઇન્ક્લુડિંગ 75 પ્લાન્ટ્સ ઇન અર્બન એરિયાઝ એન્ડ 300 community or cluster based plants at a total investment of 10,000 crores. બદલાતા સમય અને આધુનિકતાને જોતા ગ્રામ્ય વિસ્તારોમાં ગોબરધન યોજના એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ઉપરાંત ભવિષ્યમાં ઈંધણના નવા સ્ત્રોત માટે આ એક સારો વિકલ્પ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ.